હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર સૌનું સ્વાગત છે. આજે હું ચોથો વિડીયો બનાવી રહી છું અને એ છે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ વિશેનો. આપણે ત્રણ વિડીયોઝ ઓલરેડી કરી ચૂક્યા છે અને આઈ થિંક તમે સરસ રીતના એ લર્ન કરી લીધા હશે. ચોથો વિડીયો જે છે એમાં હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સમજાવી રહી છું અને એ પણ જીએસટીની એન્ટ્રી વિશેનું એક્ઝામ્પલ છે. તો આપણે સૌથી પહેલાં એક એક્ઝામ્પલ પર થોડો એક લેન્સ મારી લઈએ અને ટૂંકમાં એક્ઝામ્પલને ફટાફટ સમજી લઈએ, સીધું જ પછી ડાયરેક્ટલી આપણે ટેલીમાં એની એન્ટ્રી કરીશું. સો ટેલી ERP 9માં રાજમોહન ઇલેક્ટ્રોનિક્સ કંપની અમદાવાદ બનાવી અને નીચેના વ્યવહારોની વાઉચર એન્ટ્રી કરો. સર, આ બધા વ્યવહારોની આપણે વાઉચર એન્ટ્રી કરવાની છે. પાંચ વ્યવહારો આપ્યા છે સિમ્પલ, પણ એમાં જે આઇટમ્સ છે અને જે રેટ છે એ બધું આપણે સમજી લેશું. સર, રૂપિયા 10 લાખ રોકડા લાવીને ધંધો શરૂ કર્યો છે. વિજય ઇલેક્ટ્રોનિક્સ જામનગર પાસેથી માલ ખરીદ્યો છે. આ રીતના માલ ખરીદ્યા છે. મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ હૈદરાબાદ પાસેથી ખરીદી છે. 2 ખરીદી અને 2 વેચાણ કર્યા છે. સો આના ઉપરથી આપણને થોડીક વસ્તુ સિમ્પલી સમજાશે. પહેલી વસ્તુ કે આપણને સ્ટેપ બાય સ્ટેપ પહેલાં કંપની ક્રિએટ કરીશું અને પછી લેજર્સ ક્રિએટ કરીશું. જ્યારે લેજર ક્રિએટ કરીશું ત્યારે આ રીતે આપણે જે એની રકમ છે અને એ રીતે આપણે લેજર ક્રિએટ કરીશું. આ આખો જે કન્સેપ્ટ છે તમે સ્ટેપ બાય સ્ટેપ શીખી શકો. સૌથી પહેલાં તમે આ આખી રકમ તમારી નોટબુકમાં લખી લો, ત્યારબાદ તમે આ વિડીયો જુઓ અને પછી તમે આ જ વિડીયો પોતાની રીતે પોતાનું ટેલી ERP 9 ખોલી અને એમાં તમે એની વાઉચર એન્ટ્રી કરી અને આખો એક્ઝામ્પલ બનાવી શકશો. સૌથી પહેલાં હવે આપણે આખું સોલ્યુશન સમજીએ. સ્ટેપ 1 કંપની ક્રિએટ કરીશું. સ્ટેપ 2માં આપણે લેજર્સ બનાવીશું. લેજર્સ આ રીતે બનાવી લેશું, બધા જ લેજર્સ 1 બાય 1. ત્યાર પછી આપણે આની અંદર પણ પીસીસ, યુનિટ ઓફ મેઝર્સ આપણે પીસીસ છે, કારણ કે આપણે જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવાની વેચવાની છે એ સેમસંગ ટીવી છે, કમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે, લેપટોપ છે જેવી આઇટમ્સ છે. તો આ 4 ઇન્વેન્ટરી આપણી આઇટમ્સ છે, બધા નંગમાં વેચાણ થશે, ખરીદી થશે અને એના જીએસટીના રેટ્સ બધાના અલગ અલગ છે. 28% છે, 18% છે, 12% છે, 18% છે. સો એમાં થોડું વેરિએશન આવશે. અને પછી આપણે પાંચમા સ્ટેપમાં વાઉચર એન્ટ્રી કરીશું. તો આઈ રેકમેન્ડ, હું તમને એવી સલાહ આપીશ કે હું એવું સજેસ્ટ કરીશ કે તમે સૌ આ બધા સ્ટેપ્સ અને આ આખી દાખલાની રકમ પોતાની નોટબુકમાં એકવાર લખી લો વિડીયો પોઝ કરીને, અને પછી તમે એનું પ્રેક્ટિકલ આગળ સમજો તો દેટ વિલ બી એડવાઇઝેબલ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ અવર ટેલી. ટેલીની અંદર વર્ક ઇન એજ્યુકેશન મોડમાં આપણે જઈએ છીએ અને આપણે એ સૌથી પહેલાં અલ્ટર F3 કરીને આપણે કંપની ક્રિએટમાં જતા રહેશું. નાવ લેટ અસ ક્રિએટ અ કંપની. આપણી છે રાજમોહન ઇલેક્ટ્રોનિક્સ કંપની, ઓકે, ઓર કંપની. સર, એડ્રેસ આપણું અહેમદાબાદ છે, એ ઇન્ડિયા. સ્ટેટ ખાસ આપણે અહીંયા ઇન્ડિકેટ કરીશું, દેટ ઇઝ ગુજરાત. પિનકોડ તમે કોઈ પણ નાખી શકો છો, મોબાઈલ આતે વગેરે 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 તમે નાખી શકો છો. અને હવે આપણે આ કંપનીને સેવ કરી લઈએ છીએ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓવર. હવે આપણી રાજમોહન ઇલેક્ટ્રોનિક્સ કંપની બની ગઈ છે. તો હવે આપણે F11થી ફીચર્સ ઓન કરી અને જીએસટીના ફીચર્સ ઓન કરી લઈશું. F11 આપણે કીબોર્ડ પરથી પણ પ્રેસ કરી અને સિલેક્ટ કરી શકીએ છીએ અથવા અહીંયાથી પણ કરી શકીએ છીએ. સો અહીંયા આપણે સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશનમાં જઈશું. ત્યાં જઈ પહેલી વસ્તુ, પહેલું જે છે, એનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST. યસ, આ બધા જ પ્રોસેસ આપણે આપણા વિડીયો નંબર 2માં કરી ચૂક્યા છીએ, એટલે હું આને થોડે જલ્દીથી બતાવું છું. સ્ટેટ કોડ અહીંયા નાખશું. કોઈ પણ મેં GSTIN નંબર નાખ્યો છે અને હું અહીંયા એને એનેબલ કરી નાખું છું, એટલે મારા બધા ફીચર્સ એનેબલ થઈ જશે. આ આખી વાત મેં તમારા વિડીયો નંબર 2ની અંદર ડિટેલમાં સમજાવી છે, એટલે હું અહીંયા થોડી જલ્દીથી બતાવી દઉં છું. નાવ ક્રિએટિંગ કંપની સ્ટેપ નંબર 1 ઇઝ ઓવર. નાવ સ્ટેપ નંબર 2 ઇઝ મેકિંગ લેજર્સ. હવે આપણા જે આપણી રકમ છે, આપણે આપણા જે બધા વ્યવહારો છે, ટ્રાન્ઝેક્શન્સ છે, એ પ્રમાણે આપણે લેજર્સ ક્રિએટ કરવાના છે. સો અગેન અકાઉન્ટિંગ ઇન્ફોમાં જઈશું અને લેજર્સ બનાવીશું. સો ક્રિએટ કરીએ છીએ. ધ ફર્સ્ટ ઇઝ કેપિટલ અકાઉન્ટ. એનું ગ્રુપ પણ છે કેપિટલ અકાઉન્ટ. અહીંયા આપણે બધું જ સિલેક્ટ કરીને યસ આપી દઈએ છીએ. સેકન્ડ ઇઝ પરચેસ લોકલ.
પરચેસના બે એકાઉન્ટ બનાવશો, પરચેસ લોકલ અને પરચેસ ઇન્ટર સ્ટેટ, જે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ, એટલે હું જલ્દીથી એકાઉન્ટ્સ બનાવી લઉં છું. અહીંયા આપણે એપ્લિકેબલમાં એપ્લિકેબલ આપશો, જીએસટી એપ્લિકેબલ. અહીંયા આપણે નો, અહીંયા કોઈ ડિટેલ આપવા નથી ને, અહીંયા આપી દઈશું ગુડ્સ. આટલું કરીને આપણે આને બનાવી નાખીએ છીએ. બીજું એકાઉન્ટ બનાવીએ છીએ, એ પણ પરચેઝનું, પણ એ છે ઇન્ટર સ્ટેટ, પરચેઝ યસ નો એન્ડ ગુડ્સ. ત્યાર પછી આ જ રીતે સેલ્સના એકાઉન્ટ બનાવીને શું, સેલ્સ લોકલ. અહીંયા ગ્રુપ છે સેલ્સ, અહીંયા યસ, અહીંયા નો, અહીંયા ગુડ્સ. યસ, સેલ્સ ઇન્ટર સ્ટેટ, સેલ્સ યસ, એપ્લિકેબલ નો, ગુડ્સ. થોડું ફાસ્ટ કરીશ કારણ કે આ રિપીટેશન છે. હવે આપણા ક્રેડિટર્સના એકાઉન્ટ આપણે બનાવી લેશું. પહેલાં છે વિજય ઇલેક્ટ્રોનિક્સ જામનગર, જામનગર રાઈટ. સો જામનગર છે, ઓબ્વિયસલી આ આપણા સન્ડ્રે ક્રેડિટર્સ છે, પણ એ કેવા છે, તો એ આપણા લોકલ ક્રેડિટર્સ છે, એટલે એને આપણે અહીંયા ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરી લઈશું. બીજી ડિટેલ્સ જો આપણે નાખવી હોય તો આપણે નાખી શકીએ છીએ, પણ અત્યારે એની જરૂર નથી. બીજા છે મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ, અને એ છે હૈદરાબાદ. સન્ડ્રી ક્રેડિટર્સ છે, અહીંયા ખાસ આપણે ગુજરાત બાય ડિફોલ્ટ સિલેક્ટ થયેલું છે, અને હૈદરાબાદ એટલે તેલંગાણા આપણે સિલેક્ટ કરવું પડશે. સો તેલંગાણા સ્ટેટમાં સિલેક્ટ કરશું. આ પોઈન્ટ આપણે ભૂલવાનો નથી, એના રિપીટેશન માટે જ હું લેજર્સ બનાવી રહી છું અહીંયા. હવે આપણા ક્રેડિટર્સના લેજર્સ બની ગયા છે, હવે આપણા ડેટર્સના લેજર્સ બનાવીશું. પહેલાં છે પટેલ ઇલેક્ટ્રોનિક્સ અહેમદાબાદ, અને એ સન્ડ્રી ડેટર્સ છે. અહેમદાબાદ છે એટલે સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરીશું, અને બીજી બધી યસ આપી દઈશું, એક્સેપ્ટ કરી લઈશું. નેક્સ્ટ ઇઝ ભૂમિ હોમ અપ્લાયન્સીસ જયપુર, ભૂમિ હોમ અપ્લાયન્સીસ જયપુર, અને એ પણ ડેટર છે, પણ જયપુર એટલે સ્ટેટ બદલાશે અને સ્ટેટ થશે રાજસ્થાન. સો આટલું કરીને આપણે એને એક્સેપ્ટ કરી લઈએ છીએ. હવે આપણા ડેટર્સના લેજર્સ પણ બની ગયા છે, હવે આપણા જીએસટીના લેજર્સ રહેશે. તો પહેલું છે સીજીએસટી, આપણે ઓલરેડી એક ગયા વિડીયોમાં કરી ચૂક્યા છીએ, એટલે હું થોડુંક ફાસ્ટ કરીશ. અહીંયા શું આવશે, યસ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. ત્યાર પછી અહીંયા આવશે જીએસટી, અહીંયા આવશે સીજીએસટી છે એટલે સેન્ટ્રલ ટેક્સ, અહીંયા 0% નોટ એપ્લિકેબલ, નો નો યસ એક્સેપ્ટ. એસજીએસટી એ પણ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસમાં જીએસટીમાં આવશે, અને એ છે સ્ટેટ ટેક્સ. ત્યાર પછી બધું સિલેક્ટ કરી લઈશું, અને હવે છે આઈજીએસટી. સો એ પણ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ, જીએસટી એ દેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ ટેક્સ. ઓકે, આટલું કર્યા પછી એને એક્સેપ્ટ કરી લીધું. સો નાવ આપણા બધા જ લેજર્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણી જે રકમમાં આપ્યા છે એ પ્રમાણે ત્રીજો સ્ટેપ છે યુનિટ્સ ઓફ મેઝર્સ બનાવશું, એટલે કે પીસીસ. આપણે જે વાત કરી રહ્યા છે એ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે, જેની અંદર સેમસંગ ટીવી 80 સેન્ટીમીટર છે, એચપી કોર i3 કમ્પ્યુટર છે, ત્યાર પછી સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ મોબાઈલ છે, એન્ડ લેનોવો લેપટોપ છે. તો આ બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, એટલે એ પીસીસમાં જે વેચાણ અને ખરીદી થશે. સો યુનિટ્સ ઓફ મેઝર આપણે પીસીસ બનાવીશું, અને ત્યાર પછી ઇન્વેન્ટરી આઇટમ્સ આ બધી બનાવી લેશું. સો લેટ અસ ડૂ ઇટ ઇન ટેલી, ફટાફટ આ વસ્તુ આપણે કામ કરી લઈએ. તો હવે આપણે ઇન્વેન્ટરી ઇન્ફોમાં જઈને અહીંયા યુનિટ ઓફ મેઝર કરીશું ક્રિએટ. સો ફર્સ્ટ ઇઝ પીસીએસ પીસીસ, અહીંયા આપણે નંગ એટલે નંબર, એનો નંબર પણ નાખી શકીએ છીએ. અહીંયા ડેસિમલ પોઈન્ટ 0 જ રહેશે કારણ કે બધા ફૂલ પીસ જ વેચાશે. ઓકે, ત્યાર પછી સ્ટોક આઇટમ ક્રિએટ કરીશું. ક્રિએટ ધ પહેલી આઇટમ આપણી છે એ છે સેમસંગ ટીવી 80 સેન્ટીમીટર. પ્રાઇમરી ગ્રુપમાં અહીંયા આપણે પીસીસ,
એપ્લિકેબલ રાખશું અને અહીંયા આપણે યસ કરીશું. ઓન વેલ્યુ અહીંયા ટેક્સેબલ લખીશું અને ઇન્ટિગ્રેટેડ ટેક્સ આપણો કેટલો છે તો અહીંયા 28% છે, એટલે ઓટોમેટિકલી 14 અને 14માં એ વિભાજિત થઈ ગયા, બંને ડિવાઇડ થઈ ગયા, સેન્ટ્રલ ટેક્સ અને સ્ટેટ ટેક્સ 14 14%, સો અલ્ટિમેટલી ઇટ્સ 28%. સો આ સેવ કરી લેશું. ત્યાર પછી ગુડ્સ એન્ડ એક્સેપ્ટ. સો પહેલું આપણું ટીવી વાળું આઇટમ ક્રિએટ થઈ ગઈ છે, ઇન્વેન્ટરી આઇટમ. ધ સેકન્ડ ઇઝ એચપી કોર i3 કમ્પ્યુટર, એ પણ પ્રાઇમરી છે, પીસીસ છે, જીએસટીમાં યસ કરીશું. ત્યારે ઓન વેલ્યુ અહીંયા ટેક્સેબલ આ બધું થોડું ફાસ્ટ કરું છું, આપણે પહેલાંમાં કરી ચૂક્યા છે. આ 18 એટલે અહીંયા 9 9 થઈ ગયા અને ગુડ્સ એન્ડ એક્સેપ્ટ. ત્રીજી આઇટમ આપણે બનાવીશું સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ મોબાઈલ. આ આઇટમ પણ પ્રાઇમરીમાં છે, ગ્રુપમાં એપ્લિકેબલ છે, જીએસટી ડિટેલમાં આપણે યસ કરીએ છીએ, ટેક્સેબલ છે. અહીંયા આપણે આપશું 12%, એટલે અહીંયા 6 6% થઈ જશે ઓટોમેટિકલી. અહીંયા આપણે ટાઈપ્સ ઓફ સપ્લાયમાં ગુડ્સ, ઓકે, સેવ. એન્ડ ધ ફોર્થ એન્ડ લાસ્ટ આઇટમ ઇઝ લેનોવો લેપટોપ, એ પણ પીસીસમાં આપણે એને મૂકીશું, એપ્લિકેબલ છે, યસ એન્ડ ટેક્સેબલ, અને એના જે પર્સન્ટેજ છે 18% છે, એટલે આપણું આ ગુડ્સ પણ આ પણ થઈ જાય છે. હવે આપણે આમ આપણે સ્ટેપ 4 પૂરું કરી લીધું છે, અને સ્ટેપ 4 છે કે આપણે આ 4 આઇટમ ક્રિએટ કરી લીધી છે, અને સ્ટેપ 5મું છે એ વાઉચર એન્ટ્રી દર્શાવે છે. હવે આપણી પાસે જે આપણા વ્યવહારો છે એને ફટાફટ આપણે સીધું જ વાઉચર એન્ટ્રી સમજી લઈએ. તો પહેલો વ્યવહાર આપણને ખ્યાલ છે કે શું હતો. ધ ફર્સ્ટ વોઝ રૂપિયા 10 લાખ લાવી અને ધંધો શરૂ કર્યો છે, એટલે હવે આપણે જ્યારે વાઉચર એન્ટ્રી કરવા જઈશું ત્યારે ફરીથી ગેટવે ઓફ ટેલીમાં આવી જઈશું, અકાઉન્ટિંગ વાઉચર્સમાં જઈશું. અને પહેલો વ્યવહાર છે જ્યારે ધંધો શરૂ કરે છે રિસિપ્ટ, તો F6 કરીને આપણે અહીંયા વાઉચર ટાઈપ રિસિપ્ટ સિલેક્ટ કરી લેશું. કેપિટલ અકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ વિથ ₹10 લાખ એન્ડ ડેબિટ ઇઝ કેશ, સો કેશ અકાઉન્ટ ઇઝ ડેબિટેડ. સો અહીંયા નેરેશન લખી શકીએ છીએ કે વી હેવ સ્ટાર્ટેડ બિઝનેસ એન્ડ લાઈક દેટ. ત્યાર પછી બીજો વ્યવહાર છે એ આપણી બીજો અને ત્રીજો બે ખરીદીના વ્યવહાર છે. આ બે ખરીદીના વ્યવહાર છે, આઈ હોપ કે તમે તમારી નોટબુકમાં આને લખી લીધો હશે, એટલે આપણો સમય આપણે બચે, થોડુંક ફાસ્ટ કરીએ છીએ. અહીં F9 પરચેસ સિલેક્ટ કરી લઈએ છીએ, પરચેસ વાઉચરમાં જશું, અને હવે આપણે એ વિજય ઇલેક્ટ્રોનિક્સ જામનગર પાસેથી માલ ખરીદ્યો છે. સપ્લાય નંબર આપણે આપ્યો છે 2020-005, ઓકે, ડેટ તમે નાખી શકો છો. પાર્ટીનું નામ છે વિજય ઇલેક્ટ્રોનિક્સ અને એ જામનગરમાં છે, એટલે ગુજરાત, ઓકે. પરચેઝ લેજર કયું છે તો અહીંયા આપણે લોકલ સિલેક્ટ કરીશું. આપણી આઇટમ છે સેમસંગ ટીવી 10 નંગ અને એનો ભાવ છે ₹16,000, એટલે 1,60,000નો માલ ટીવીનો મૂલ્ય થશે. બીજો વસ્તુ છે એચપી કોર i3 કમ્પ્યુટર. સો એચપી કમ્પ્યુટર આપણે જ્યારે ખરીદીએ છીએ ત્યારે એ કેટલા પીસ છે તો 8 નંગ છે અને એ 27,000 એનો ભાવ છે, એટલે એનો 2,16,000 થાય છે. હવે આ જે છે આપણે જીએસટી જ્યારે એડ કરવું પડશે, લોકલ કસ્ટમર લોકલ ટ્રેડર છે ત્યારે આપણે સીજીએસટી અને એસજીએસટી ગણવું પડશે. ટેલી ઓટોમેટિક એને કમ્પ્યુટ કરી લે છે, એટલે આપણને ટોટલ બિલ અમાઉન્ટ મળી જાય છે ₹4,59,680. સો આ વસ્તુ ઓટોમેટિકલી બધું કેલ્ક્યુલેશન ટેલીમાં થઈ જાય છે અને એક્સેપ્ટ કરી લેશું. બીજો વ્યવહાર છે એ મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ હૈદરાબાદ પાસેથી માલ ખરીદ્યો છે. આ પણ ખરીદીનો જ વ્યવહાર છે, એમાં પણ આપણે અહીંયા કરીએ છીએ મલ્હોત્રા એન્ટરપ્રાઇઝ હરિદ્વાર. અહીંયા તેલંગાના સ્ટેટ છે, એટલે આ ઇન્ટર સ્ટેટ પરચેઝ છે. વસ્તુ છે સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ મોબાઈલ અને કેટલા પીસ છે તો એ છે 6 પીસીસ અને ભાવ છે ₹11,000. ત્યાર પછી બીજી વસ્તુ છે લેનોવો લેપટોપ અને એ છે 10 પીસ
અને 38,000 રૂપિયા. સો આ એમની બિલ અમાઉન્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ અહીંયા જ્યારે ઇન્ટરસ્ટેટ પરચેસ છે તો ઓબ્વિયસલી આપણે આઈજીએસટી એપ્લાય કરીશું. આઈજીએસટીમાં ઉમેરાઈ ગયું છે અને 5,22,320 રૂપિયાનું આ વ્યવહારનું બિલ તૈયાર થઈ ગયું છે. સો આપણે આને પણ એક્સેપ્ટ કરી લઈએ છીએ. પછીનો જે વ્યવહાર છે એ પટેલ ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદને માલ વેચ્યો છે. વેચ્યો છે એટલે પરચેસને બદલે આપણે F8 કરીને સેલ્સમાં જતા રહીએ છીએ અને આપણો બિલ નંબર નાખી દઈએ REC 2020 001. આ બિલ નંબર ને બધું એઝ પર અવર રૂટીન આપણે નાખતા રહેવાનું હોય છે. સો પટેલ ઇલેક્ટ્રોનિક્સ અહીંયા બધું જ આપણે ડિસ્પ્લે ડિટેલ, ઓર્ડર ડિટેલ, બાયસ ડિટેલ આ બધું એડ કરી શકીએ જો આપણે આપણી પાસે હોય તો. આ લોકલ છે કારણ કે અમદાવાદ છે, સો ઇટ્સ અ લોકલ. કઈ વસ્તુ વેચવાની છે તો સેમસંગના ટીવી વેચવાના છે, બરાબર. અને ટીવી કેટલા વેચવાના છે તો 5 રંગ ટીવી વેચવાના છે. ભાવ છે 18,530 રૂપિયા. જે આપણે 16,000માં ખરીદ્યું હતું એ 18,530માં વેચીએ છે. ત્યાર પછી આપણે સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ મોબાઈલ પણ વેચવાના છે અને એ 3 નંગ વેચીએ છે. એનો ભાવ છે 14,450. ઓકે, હવે આની જીએસટીની ગણતરી કેવી રીતે કરીશું તો CGST એન્ડ SGST આ ગણતરી આપણે કરી અને આ બિલ તૈયાર થઈ ગયું છે 1,67,144 રૂપિયાનું એક્સેપ્ટ. સો વેરી સિમ્પલ, આપણે કરતા જઈએ છીએ આપણે સમજાય છે, ઇટ્સ વેરી સિમ્પલ ઇન ટેલી. સો નાવ અગર અગેઇન સેલ ઇઝ ધેર, ભૂમિ હોમ અપ્લાયન્સ જયપુરને માલ વેચ્યો છે તો આપણે સેલ કરીએ છીએ. આપણી પાસે બિલ નંબર છે, ઓકે, REC 2020 002, એ હોય તો તમે નાખી શકો છો. ઓકે, ભૂમિ હોમ અપ્લાયન્સીસ, ઓકે, એની ડિટેલ્સ છે ને એ ક્યાં છે તો ઇટ્સ ઇન રાજસ્થાન. સો આપણે ઇન્ટરસ્ટેટ લેજર આપણે જોઈ લેશું અને વસ્તુ છે HP કમ્પ્યુટર, 5 PCs એન્ડ 32,890 રૂપિયાનું. ઓકે, એન્ડ ધ સેકન્ડ આઈટમ ઇઝ લેનોવો લેપટોપ, એ 5 પીસ છે અને 42,520 રૂપિયાનું. સો આ બે વસ્તુ આપણે વેચી દીધી છે. હવે આપણે IGST લગાવીશું કારણ કે જયપુરમાં છે અને ટોટલ 4,44,919 રૂપિયાનું બિલ તૈયાર થઈ ગયું છે અને એક્સેપ્ટ કરી લેશું. આપણા બધા જ વ્યવહારોની આપણે એન્ટ્રી કરી લીધી છે. હવે ફટાફટ એકવાર ખાલી આપણે એનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જોઈ લઈએ જેને આપણને ખ્યાલ આવી જશે કે આપણો આ ઓપનિંગ સ્ટોક કશો નથી પણ ક્લોઝિંગ સ્ટોકમાં તમે જુઓ અહીંયા ક્લોઝિંગ સ્ટોકમાં આપણી પાસે આટલી વસ્તુ કોમ્પ્યુટર્સ પડ્યા છે, 81,000 રૂપિયાના લેપટોપ પડ્યું છે, આ છે બધું પડ્યું છે, તો આપણને ખ્યાલ આવી જાય છે કે આપણી પાસે કઈ વસ્તુ કેવી રીતની પડી છે. બીજું અહીંયા ખાસ કરીને પરચેસ છે તેમાં ઇન્ટરસ્ટેટ કેટલું છે અને લોકલ કેટલું છે, ઇન્ટ્રાસ્ટેટ જેને કહીએ તો બધું કેટલું છે, સેલ્સમાં પણ આ બેફોગેશન થઈને બધું મળી જાય છે અને અહીંયા આપણને ખ્યાલ આવે છે આપણો નેટ પ્રોફિટ છે 75,050 રૂપિયા. તો આ પણ વાત આપણને ખ્યાલ આવી જાય છે. એ જ રીતે બેલેન્સ શીટને એકવાર ગ્લેન્સ કરી લઈએ તો અહીંયા અલ્ટર F1 કરીને ડિટેલિંગમાં જોઈએ તો આપણે અહીંયા દેખાય છે કે આપણે એને ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ જુઓ કારણ કે આપણે આપણું જે માઇનસમાં બતાવે છે કરંટ લાયબિલિટીઝ, હજી આટલો માલ આપણી પાસે પડ્યો છે, ક્લોઝિંગ સ્ટોક આપણે 384,000 પડ્યો છે, આ બધું જ્યારે માલ વેચશું ત્યારે એની ઉપર પણ GST લાગશે. એટલે અલ્ટિમેટલી વર્ષના અંતે આપણને ખબર પડી, બધો માલ વેચાય પછી આપણને ખ્યાલ પડી જાય કે આપણે GST કેટલો ભરવાનો છે. અત્યારે આપણે ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ માઇનસમાં છે, બરાબર, અને નહીંતર આપણે એ ભરવાની થશે જ્યારે આપણો માલ વેચાશે ત્યારે. સો આ આખી પ્રોસેસથી આપણને આપણી અત્યારની પોઝિશન શું છે એ ખબર પડશે. સ્ટોક સમરીથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલી વસ્તુ આપણી પાસે પડી છે, 3,84,000 ઇન્વેન્ટરી આપણી પાસે જે ક્લોઝિંગ સ્ટોકમાં છે જે આપણને અહીંયા
દર્શાવેલી છે. સો આ રીતે આપણું આખી જ જે ઓવરવ્યૂ આપણને ખ્યાલ આવી જાય છે કે એક્ઝેક્ટલી આ શું છે. હવે આપણને એમ થાય કે આ કેવી રીતે આમાં કેલ્ક્યુલેશન કરે છે, તો હું તમને આ જે એક જીએસટીનું જરૂર એક્ઝામ્પલ સમજાવીએ. તો અહીંયા જ્યારે આપણે આ જીએસટી જ્યારે ગણાય છે, અહીંયા તમે ટેક્સ એનાલિસિસમાં જાઓ તો આપણને ખબર પડી જશે કે ઇન્ટરસ્ટેટ જે થયું છે એ જે એમાં એચપી જે કોર કોમ્પ્યુટર છે એની ઉપર કેટલો એનો ટોટલ અમાઉન્ટ આટલી છે ને એની પર આટલો ટેક્સ ગણાયો છે જીએસટી, અને લેનોવો લેપટોપ પર આટલો ટેક્સ ગણાયો છે. તો ટેક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે થયું છે એ પણ આપણને ટેક્સ એનાલિસિસ ઉપરથી ખ્યાલ આવી જાય છે, જો આપણે ક્યારેક એ વચ્ચે જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ. સો આઈ હોપ કે આપણો આ વિડીયો અને આપણે કેવી રીતે વાઉચર એન્ટ્રી થાય છે, કંપનીની અંદર જીએસટી કેવી રીતના એનેબલ થાય છે, જીએસટીની એન્ટ્રીઝ કેવી રીતે થાય છે, એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે, આ બધું જ તમને આ કંપનીના એક્ઝામ્પલથી સિમ્પલી સમજાયું હશે. અને જ્યારે તમે એની પ્રેક્ટિસ કરશો ત્યારે તમને આ બધું ક્લેરિટી આવશે. આઈ હોપ કે તમે પોતાની પ્રેક્ટિસ કરવા માટે એબલ થઈ ગયા હશો અને આ વિડીયો તમને પ્રેક્ટિસ કરવા માટે હેલ્પફુલ બની રહેશે. સો આઈ હોપ કે દેટ ઇઝ યુઝફુલ ટુ યુ. ઓકે, નેક્સ્ટ ફરીથી પાછા મળીશું. અને ઇફ યુ હેવ એની ક્વેશ્ચન ઓર ક્વેરી યુ કેન કોન્ટેક્ટ મી, અને હું બધી નેસેસરી ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરતી રહું છું. સો થેન્ક યુ વેરી મચ. ટેક કેર.